ઉનાળુ વેકેશન અને શનિ રવિને રજાઓને લઈને બે દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. રવિવારે 40 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવા છતાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચ્યા હતા. જોકે પ્રવાસીઓને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે શેડ બનાવાયા છે. પીવાના ઠંડા પાણીની તથા અન્ય ટ્રાન્સપોર્ટની સારી સુવિધાઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે. નાગપુર મહારાષ્ટ્રથી આવેલી સુમતી વિશ્વાસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં સ્ટેચ્યુ વિશે ઘણું સાંભળ્યું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાની અદમ્ય ઈચ્છા હતી. આજે મારી ઈચ્છા પૂરી થઈ છે. ખૂબ સુંદર પ્રતિમા અમે સુંદર વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું. જ્યારે શિરડીથી પોતાના મિત્ર વર્તુળ સાથે પધારેલ નીતિન ગાયકવાડે જણાવ્યું હતું કે અમે પહેલીવાર વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા જોવા આવ્યા છે. આજે અમને ગૌરવ થાય છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અમારા દેશમાં છે. અહીં ગરમીથી બચવા શેડ, પાણીની અન્ય સારી સુવિધાઓ છે. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.